जेतपुरमां दारू मामले जनता रेड करवामां आवी। खीरसरा रोड उपर खुलेआम दारूनी भच्छीओ धमधमी रही छे। स्थानिकोए दारूनी भच्छीओ उपर जनता रेड करी जेतपुर सिटी पोलीस उपर स्थानिकोए आक्षेपो लगाव्या। छेल्ला घणा वर्षोथी खुलेआम दारू वेचाई रह्यो छे। स्थानिकोए दारू बंद करोना सूत्रोच्चार कर्या। आपणे खीरसरा रोड पर अमे रही छीए। अमारा 400 थी 500 अटाणे हालमां मकान छे अने एना जी लोग दारू बनावे छे ई आ वर्ष 35 वर्ष थी एक दारो आ लोकोनो वेपार चालू छे। अमे काई कशु कर्यु नथी पण अमे सिटी पोलीस जेतपुरमां अमे 3 वार अरजी दीधेली छे पण आ बाबतनो कोई एक्शन लीधेलो आवतो नथी। अने बीजा नंबरमां के ई लोको ज्यारे पण बाइक चलावता होय छे અને અમારા બાળકો બહાર રમતા હોય છે, ખેલતા હોય છે, કોઈ એની મનમાની લોકો કરી રહ્યા છે એટલે એ લોકો તોય અમે જાતું જ કર્યું છે હાલમાં કે બીજા નંબરમાં કે એ આખી આખી રાત એ લોકો દારૂ ઉતારે છે અને અમારે અવારનવાર વાસ આવતી હોય, અમારા બૈરા અવારનવાર બહાર નીકળતા હોય રાતના, તોય અમને થોડીક ફિયત હોય કે ભાઈ અમારા બૈરા પાસે અમારે રહેવું પડે। અને બીજા કે અમારે અવારનવાર અમારા ધંધા આવતા હોય છે, કોઈ કેરીના છે, તરબૂ સાથે, અને એવા અમે ધંધામાં જતા હોય છે તો અમારે લેડીઝ લોકો બધા ઘરે હોતા હોય છે તો એવામાં પણ અમારે ઘરના અમારે ઘરની ચિંતા કરવાની રહે જ છે। કારણ કે બહાર હોય અમે લોકો, કારણ કે આ લોકોનો એટલો ત્રાસ છે કે એ લોકો કોઈ નિમિત બારું બધું કરે છે। એટલે મારું એટલું જ કહેવાનું છે સરકારને અને આપણે મોદી સાહેબ સરકારને એટલી વિનંતી છે અને જેતપુર સિટી પોલીસને પણ એટલી વિનંતી છે કે આ વસ્તુનો એક્શન જલ્દી છે જલ્દી લે। તો એ બાતા બાતા પરબારી બાઈ આવી કાની પરબારી મને ઝાલીને પકડી લીધી બસાવવા હાટો તેને એનો વર્ગ મારવા આવતો હતો સંદૂળો તો મારતો હતો ને તો કે મને બસાવ બસાવ કે એમ કરી મને પસાડી બે માણસ એની બહુ છે દારૂનો ધંધા ઈ જ છે દારૂનો ચાલી વરાથી અને મન પડે એમ બોલે મન પડે એમ ઈટુના ઘા કરે અને કાલ મારી મને હોતે અમારી માંગ એમ છે બંધ કરાવો। હું દારૂ નું ઉતારતો એક કોટ નું ફેંકડું અને એ વડા વાત કરી લીધી સાહેબ વાઈરે બધું મિલેલા હતા એ લોકો હમણે હવાર માં જ એ બધું ફેંકડા નું બધું વયું ગયું બધું અત્યારે કઈ નથી 40 વર્ષ થી દારૂ વેચે છે અને બે ફામ એમ ગાડી આખે જો મન પણ એમ બાઈ નથી બોલાવે એનું નામ હજી લગીન ભાવે હે ને ચંદુ બાવર થી નામ લખ્યું નથી કોઈ દી એનો કેસ લાગ્યું પડ્યો નથી કોઈ દી અને બાઈ ના માણસો આવીને બોલાવીને એ અંદરો અંદર સસ્પેન્ડ માં કરે છે અને કોઈ જાતની એની ઉપર કાર્યવાહી થઈ નથી અને આ સમય હે ને અત્યારે લગી સહન કર્યું હવે અમે સહન નહીં કરી અહીંયા કાર્યવાહી નહીં થાય તો અમે રાજકોટ જવું રાજકોટ ન થાય તો અમદાવાદ પહોંચાડશું અમે બાકી કરશું ખરી।